રાજકીય સંકટ વધુ વિકટ બનતું જઈ રહ્યું છે. 13 મહિના જૂની કોંગ્રેસ જેડીએસ ગઠબંધનની સરકાર બચાવવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સોમવારે વધુ એક અપક્ષ ધારાસભ્ય નાગેશે પોતાના મંત્રીપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલ વજુભાઈ વાળાને સોંપ્યું છે. રાજીનામું આપતા નાગેશે કહ્યું કે હું ભાજપની સરકાર બનશે તો તેમને સમર્થન કરીશ. બીજી બાજુ કોંગ્રેસે કોટાના તમામ મંત્રીઓએ પ્રદેશ અધ્યક્ષ દિનેશ ગુંડુરાવને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. સાથોસાથ કર્ણાટકના ડેપ્યુટી સીએમ જી પરમેશ્વરે પણ પોતાનું રાજીનામું સોંપી દીધું છે. કર્ણાટકમાં કોંગ્રેસની સરકારથી સમર્થન પરત લેનારા અપક્ષ ધારાસભ્ય નાગેશે ભાજપને સમર્થન આપ્યું છે. તેને લઈને તેમણે રાજ્યપાલ વજુભાઈ વાળાને પત્ર પણ લખ્યો છે. કર્ણાટકના અપક્ષ ધારાસભ્ય નાગેશનું મંત્રીપદથી રાજીનામું, કહ્યું ભાજપને સપોર્ટ કરીશ. તો કર્ણાટકની સ્થિતિ પર બોલ્યા રાજનાથસિંહ, સરકારની અસ્થિરતા માટે અમારી કોઈ ભૂમિકા નહીં, રાજીનામું આપવાનું અમે નથી કહ્યું. રાહુલજીએ સૌને કહ્યું રાજીનામા આપી દો. મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે રાજનાથસિંહનું. રાહુલજીએ કહ્યું છે સૌને કે રાજીનામા આપી દો. રાજીનામું આપવાનું ભાજપ તરફથી નથી કહેવામાં આવ્યું. સરકારની અસ્થિરતા માટે અમારી કોઈ ભૂમિકા નથી, રાજીનામું આપવાનું અમે નથી કહ્યું. રાજનાથસિંહે આ સ્પષ્ટ નિવેદન આપ્યું છે. વિધાનસભાના સત્ર બાદ અલ્પેશ જોડાઈ શકે છે ભાજપમાં. અલ્પેશ અને ધવલસિંહ જોડાઈ શકે છે ભાજપમાં. અલ્પેશ ઠાકોર રાધનપુરથી લડી શકે છે ચૂંટણી, તો ધવલસિંહ એ બાયડથી ચૂંટણી લડશે. અલ્પેશને રાજ્યકક્ષાના મંત્રી બનાવાય તેવી પણ પૂરેપૂરી શક્યતા છે. આખરે કેટલાક છેલ્લા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત હવે આવશે. વિધાનસભાનું આ સત્ર પૂર્ણ થતાની સાથે જ જોડાઈ જશે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ જાડેજા ભાજપમાં. આવનારા દિવસોમાં જે પેટા ચૂંટણી યોજાવાની છે તેની અંદર ધવલસિંહ અને અલ્પેશ ઠાકોર પોતાની જ એ બેઠક પરથી ચૂંટણી લડે તેવી પણ પૂરેપૂરી શક્યતા. સાથોસાથ અલ્પેશ ઠાકોરને રાજ્યકક્ષાના મંત્રી બનાવાય તેવી પણ હાલમાં પ્રબળ શક્યતાઓ સેવવામાં આવી રહી છે. પહેલા કોંગ્રેસની અંદર ગયા અને કોંગ્રેસમાંથી અલવિદા કહ્યા બાદ અલ્પેશ ઠાકોર છેલ્લા ઘણા સમયથી ભાજપમાં જોડાશે તે અટકળો ચાલી રહી છે. આખરે વિધાનસભાના સત્ર પૂર્ણ થયા બાદ તેઓ ભાજપમાં જોડાય તેવી અટકળો. ખેડૂતોની દેવા માફીનો મુદ્દો ફરીવાર વિધાનસભામાં આવશે. કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયા બિન સરકારી વિધેયક લાવશે. રાજ્યમાં ખેડૂતોનું દેવું માફ થાય તે અંગેનું બિન સરકારી વિધેયક આવશે. ગુરુવારે ગૃહમાં આ બિલ પર ચર્ચા પણ થશે. કોંગ્રેસ આ બિલ પર ભાજપના ધારાસભ્યોનું સમર્થન માંગશે. ઘણા વર્ષોથી ખેડૂતો દેવાના ડુંગરમાં દબાઈ ગયા છે ત્યારે આ બિલ મૂકવામાં આવ્યું છે. આ વિધેયકમાં હું એવી અપેક્ષા રાખું છું કે અહીંયા વિધાનસભાની અંદર 80% ધારાસભ્યો ખેડૂતોના મતથી ચૂંટાયેલા બેઠા છે. હું અપેક્ષા રાખું છું આ બિલ જ્યારે મત ઉપર મૂકવામાં આવે ત્યારે તમામ ધારાસભ્યો આ બિલને મદદ કરે, સહકાર આપે ને એમાં વોટિંગ કરે. તો વિધાનસભામાં ગરીબીને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુજરાતમાં 30 લાખથી વધુ પરિવારો ગરીબી રેખા નીચે જીવે છે. છેલ્લા 2 વર્ષમાં 7131 પરિવારોનો વધારો થયો. સૌથી વધુ પરિવાર અમરેલી જિલ્લામાં, 4174 પરિવારો વડોદરામાં, 2 પરિવારનો પણ સમાવેશ થઈ રહ્યો છે. જૂનાગઢમાં 2થી વધુ સંતાનોના કારણે ફોર્મ રદ થયું છે. 2 ઉમેદવારોના ફોર્મ રદ થયા છે. ભાજપના ઉમેદવાર હારૂનભાઈનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. 2થી વધુ સંતાનોના કારણે ફોર્મ રદ થયું. એનસીપીના અરવિંદ ચાવડાનું ફોર્મ પણ રદ કરવામાં આવ્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભે ઉમેદવારોએ હવે પોતાના ફોર્મ ભરી દીધા છે, પરંતુ 2 જણના ફોર્મ રદ કરવામાં આવ્યા છે. જે નિયમો છે તે પ્રમાણે 2 સંતાનથી વધુ સંતાન ધરાવતા હોય તો તેઓનું ફોર્મ રદ કરવામાં આવે છે, જેમાં હારૂનભાઈનું ફોર્મ રદ કરાયું છે તથા 1 એનસીપીના અરવિંદ ચાવડાનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. મહેસાણામાં યોજાયેલી એપીએમસીની બેઠકમાં ખોડાભાઈ પટેલ ફરીથી ચેરમેન તરીકે ચૂંટાયા છે. 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતાં ગાંધીનગર જિલ્લા રજિસ્ટ્રારની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ હતી. બેઠકમાં 17 સદસ્યોની હાજરી હતી. ખોડાભાઈ સિવાય ચેરમેન પદ માટે કોઈએ પણ ફોર્મ ન ભરતા ખોડાભાઈ પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. બધાના સાથ અને સહકારથી આ ટર્મ માટે પણ મારા નામની દરખાસ્ત અમારા ચૂંટાયેલા તમામ સભ્યો સર્વાનુમતે કરી અને એ રીતે ફરીથી બીજી ટર્મ માટે
આ સંસ્થાના ચેરમેન તરીકે મારી વરણી થઈ છે એ માટે હું મારા બધા સભ્યોનો પણ આભાર માનું છું. સુરેન્દ્રનગરના ચોટીલાથી ગાંધીનગર સુધીની ખેડૂતોની રથયાત્રાનો પ્રારંભ થયો છે. પાક વીમો, પોષણક્ષમ ભાવ, ખેડૂતના સંતાનોને શિક્ષણ અને કાયમી નોકરી સહિતની વિવિધ માંગો સાથે ખેડૂતોએ આ રથયાત્રા કાઢી છે. ચોટીલા સહિત આસપાસના તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા છે. સાયલા, મૂળી, સુરેન્દ્રનગર, લીંબડી થઈને ખેડૂતોની રથયાત્રા ગાંધીનગર પહોંચશે. ગાંધીનગરમાં ખેડૂતો પોતાની તમામ માંગ અંગે રજૂઆત કરશે. ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈનો હોબાળો. બીવીપીના કાર્યકર્તાના માર્ક્સ વધારી આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બીકોમના પેપરમાં રીચેકિંગમાં માર્ક વધારવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. બીકોમમાં 54% હોવાથી નહોતો મળ્યો પીએચડીમાં પ્રવેશ. યુનિવર્સિટીએ 2 વર્ષ પહેલા 55% હોવા છતાં પીએચડીમાં પ્રવેશ આપ્યો હતો. વિવાદ થતાં યુનિવર્સિટીને પ્રવેશ રદ કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ એબીવીપીના કાર્યકર્તાઓએ પેપર રીચેકિંગની અરજી કરી હતી. પેપર રીચેકિંગમાં 26 માર્ક્સનો સુધારો થયો છે. એબીવીપીના કાર્યકર્તાઓએ પાટણ યુનિવર્સિટીમાં પીએચડીમાં પ્રવેશ મેળવ્યો. ખોટી રીતે માર્ક્સ સુધાર્યા હોવાનો એનએસયુઆઈનો આક્ષેપ છે. એબીવીપીના કાર્યકર્તા હોવાથી માર્ક્સ સુધર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પેપરની ફરીથી તટસ્થ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. 2 વર્ષ પહેલા 55% ન હોવા છતાં પણ પ્રવેશ આપવામાં આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીના એનએસયુઆઈ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. ફરી એકવાર પ્રવેશ પ્રક્રિયાને લઈને હોબાળો કરાયો છે. બીવીપીના કાર્યકર્તાઓના માર્ક્સ વધારી આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બીકોમમાં રીચેકિંગના માર્ક વધી જાય છે તેવો આરોપ લગાવવામાં આવ્યો છે. બીકોમમાં 54% હોવાથી નહોતો મળ્યો પીએચડીમાં પ્રવેશ, પરંતુ 55% ન હોવા છતાં પણ કઈ રીતે પ્રવેશ આપવામાં આવ્યો તે જ મુદ્દે સવાલ ઉઠાવવામાં આવ્યો છે. સંજય જોડાયા છે મારી સાથે. સંજય, જણાવશો કે આખરે ગુજરાત યુનિવર્સિટીનો ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે, આ વખતે શું થયો છે આ વિવાદ? બિલકુલ, ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ એ ક્યાંક ક્યાંક હોબાળો મચાવ્યો છે. એબીવીપીના જે કાર્યકર્તાને રીચેકિંગમાં માર્ક્સ વધારી આપવાનો આક્ષેપ જે છે તે એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો છે. એબીવીપીના કાર્યકર્તાને બીકોમમાં 54% હોવાથી પીએચડીમાં પ્રવેશ નહોતો મળ્યો, તેમ છતાં તેના 55% જરૂરી હતા પીએચડીમાં પ્રવેશ માટે. ત્યારે યુનિવર્સિટીએ 2 વર્ષ પહેલા 55% ના હોવા છતાં પીએચડીમાં પ્રવેશ આપ્યો હતો અને વિવાદ થતા યુનિવર્સિટીએ પ્રવેશ રદ કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ એબીવીપીના કાર્યકર્તાએ પેપરમાં રીચેકિંગની અરજી કરી હતી અને પેપર રીચેકિંગના 26 માર્ક્સનો સુધારો થયો હતો. તેને લઈને ક્યાંક ને ક્યાંક જે છે તે આ સમગ્ર વિવાદ સામે આવ્યો છે. એબીવીપીના કાર્યકર્તાએ પાટણ યુનિવર્સિટીમાં પીએચડીમાં પ્રવેશ મેળવી લીધો છે, એટલે ખોટી રીતે માર્ક્સ સુધારવામાં આવ્યા હોવાનો આક્ષેપ જે છે તે એનએસયુઆઈએ કર્યો છે અને તેને લઈને સમગ્ર મામલે એનએસયુઆઈ દ્વારા હોબાળો મચાવવામાં આવે છે. જી, આભાર સંજય તમામ માહિતી બદલ. રાજકોટમાં સુબ્રમણ્યમ સ્વામી સામે કોંગ્રેસ દ્વારા વિરોધ. રાહુલ મામલે કરાયેલી ટિપ્પણીનો વિરોધ કરવામાં આવ્યો છે. સુબ્રમણ્યમનું પૂતળું બાળવાનો પણ પ્રયાસ કરાયો. પોલીસ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. રાહુલ અંગે કરેલી ટિપ્પણી મુદ્દે સુબ્રમણ્યમ સ્વામીનો વિરોધ અહીંયા થઈ રહ્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પૂતળા દહનનો કાર્યક્રમ કરાયો, પરંતુ તે પહેલા જ તેને અટકાવી દેવામાં આવ્યો. પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. રાહુલ મામલે કરાયેલી ટિપ્પણીનો વિરોધ, સુબ્રમણ્યમ સ્વામીને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ જ્યારે પૂતળા દહન કરવા જઈ રહ્યા હતા તે સમયે તેમને રોકવામાં આવ્યા અને તુરંત જ પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસ કાર્યવાહીમાં ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા છે. સુબ્રમણ્યમ સ્વામીના પૂતળા દહનનો કાર્યક્રમ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યો હતો, પરંતુ તેને અટકાવવામાં આવ્યો. સુબ્રમણ્યમ સ્વામીનો વિરોધ થઈ રહ્યો છે. આજે જે સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલજી વિશે જે ટિપ્પણીઓ કરી અને ડ્રગ્સ લેશન જેવા તેવા નિવેદન એ ગાંડાની માફક સુબ્રમણ્યમ સ્વામી ભાજપના ઇશારે કરી રહ્યા છે, એનો રાજકોટ શહેર કોંગ્રેસે સખત શબ્દોમાં વિરોધ કર્યો છે. અને આવા કાર્યક્રમો એટલે એના માટે તેમણે એમનું પૂતળાનું દહન કર્યું છે. અને સુબ્રમણ્યમ સ્વામી જો આવા સ્ટેટમેન્ટો ભવિષ્યમાં પણ કરશે તો કોંગ્રેસ સાખી નહીં લે. અમદાવાદમાં દર્દીના સગાએ કર્મચારીને લાફો માર્યો. સિવિલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીને લાફો મારવામાં આવ્યો. લાફા કાંડ બાદ કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો. કોન્ટ્રાક્ટ પર કામ કરતા 200 કર્મચારીઓ એકઠા થયા. મહિલાને લાફો મારવામાં આવ્યો અને તે મહિલા ઉશ્કેરાઈ ગઈ. ત્યારબાદ તમામે તમામ કર્મચારીઓ એકઠા થયા અને તેઓનો સવાલ એ છે કે આખરે અમારી સુરક્ષાનું શું? આટલું કામ કરવા છતાં પણ દર્દીઓ અમારા પર હાથ ઉપાડી જાય છે ત્યારે અમારી સુરક્ષાને લઈને કોણ જવાબદાર?
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સર્વન્ટ તરીકે ફરજ બજાવતા જે કર્મચારીઓ છે તેઓની સલામતીના પ્રશ્નો ઉભા થયા છે, કારણ કે આપ જે બેન જોઈ રહ્યા છો તેમને ક્યાંક ને ક્યાંક દર્દીના સગા છે કે તેઓએ લાફો માર્યો હતો અને તેના કારણે જ મામલો ગરમાયો હતો. આપ જે જોઈ શકો છો કે અત્યારે પણ આ જે કર્મચારીઓ જે છે ટ્રોમા સેન્ટરમાં હડતાળ પર ઉતરી ગયા છે, તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે. બેન આપણી સાથે, બેન શું નામ છે તમારું? બેન શું ઘટના બની હતી, ક્યારે બની હતી? પેશન્ટ મારા વોર્ડમાંથી ઓપરેશન થિયેટરમાં લઈ જઈ, ત્યાં ગાડી પેશન્ટની ટોલી સગા નડી તો મેં માફી માગી તો એ લોકો મારી પર દાદાગીરી કરવા માંડ્યા અને એની જોડે જે સગી હતી ને લેડીઝ એને મારી પર હાથ ચાલાકી કરી, લાપોટ ચાપોટ કરે મારી પર, એના કારણે બધા હડતાળ પર અત્યારે ઉતરી ગયા. રજૂઆત કરી તમે કોઈને? બે દિવસ પહેલા બી આવું થયું હતું, અમારા સર્વન્ટમાં છોકરા ઉપર આવું થયું હતું. હવે શું કરશો? આ બધા હડતાળ પર અત્યારે ન્યાય નહીં મળે ત્યાં સુધી હડતાળ પર કર્મચારીઓ કે જેઓ હડતાળ પર ઉતરી ગયા છે અને તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે કે જે રીતે ડોક્ટરોની સલામતી જે છે તેઓ ને લઈને જે પગલાં ભરવામાં આવે છે ત્યારે તંત્ર તરફથી તેઓને પણ સલામતી મળી રહે તે માટેના જે પગલાં લેવાય તેવી માંગ કરી રહ્યા છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરતમાં લિંબાયતમાં જૂની અદાવતમાં ફાયરિંગ થયું. ફાયરિંગની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. અજાણ્યા વ્યક્તિઓ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા છે. લિંબાયતમાં જૂની અદાવતની અંદર ફાયરિંગ કરવામાં આવ્યું છે. ફાયરિંગની ઘટના બાદ અજાણ્યા વ્યક્તિ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા છે. સુરતની આ ઘટના છે. લિંબાયતમાં જૂની અદાવતની અંદર ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ પ્રકારની ઘટનાઓ બની રહી છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સવાલ ઉભા થાય છે. આપણે પણ જણાવી, લિંબાયતમાં જૂની અદાવતની અંદર ફાયરિંગ કરવામાં આવ્યું. ફાયરિંગની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. હાલમાં તમામ અજાણ્યા વ્યક્તિઓ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા છે. કોણ છે તે વ્યક્તિઓ તેને લઈને હવે સીસીટીવીના આધારે પોલીસ તપાસ કરી રહી છે. સુરતનો આ લિંબાયત વિસ્તાર જ્યાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું એક વ્યક્તિ પર, અંગત અદાવતમાં કેટલાક અજાણ્યા વ્યક્તિઓ આવે છે અને ફાયરિંગ કરી ફરાર થઈ જાય છે. પોલીસ હાલમાં તપાસ કરી રહી છે. અજાણ્યા વ્યક્તિઓ ફરાર થયા છે તેઓની તપાસ કરવામાં આવી રહી છે. તે વ્યક્તિઓ કોણ હતા તેને લઈને પણ કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. આખરે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે ને દિવસે કથળતી જઈ રહી છે. લૂંટફાટની ઘટનાઓ દિવસે દિવસે વધતી જાય છે. તેવામાં હવે ફાયરિંગ કરીને વ્યક્તિ ફરાર થઈ જાય છે ત્યાં સુધી પોલીસ હવે પોતાનું કામ રહી રહીને કરવા જાગી હોય તેમ લાગી રહી છે. સુરતની પ્રખ્યાત લેડી ડોન ભૂરી અને તેના સાથી મિત્રની દીવ પોલીસે ધરપકડ કરી લીધી છે. દીવના નાગવા ખાતે સુરતની લેડી ડોન ભૂરી ઉર્ફે અસ્મિતા અને તેનો સાથી મિત્ર પ્રકાશ મનુ બાંભણિયા રાહુલ નામનો આ શખ્સ દીવ ખાતે ઝઘડો કરી રહ્યા હતા. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો જ્યાં લેડી ડોન પાસેથી હથિયાર મળી આવતા પોલીસે શંકાના આધારે તેની ધરપકડ કરી. આ યુવતીનું પૂરું નામ અસ્મિતા જીલુભા ગોહિલ છે, જે સુરતમાં લેડી ડોન તરીકે પ્રખ્યાત છે અને લૂંટ થતા હત્યાના મામલામાં પણ તેનામાં કેટલાય ગુના નોંધાયેલા છે. જ્યારે તેનો સાથી મિત્ર પ્રકાશ મનુ બાંભણિયા ઉર્ફે રાહુલ, કે જે પણ સુરતનો રહેવાસી છે, ઉંમર 21 વર્ષ છે, તેના પર પણ સુરત પોલીસમાં ગુનાઓ નોંધાયેલા છે અને તે ફરાર હતો, જેને દીવ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી એ મગરોનું રહેણાંક સ્થાન છે. 350થી વધુ મગરોની વસ્તી છે વિશ્વામિત્રી નદીમાં તેઓ રહે છે. ત્યારે હાલ ચોમાસામાં મગરો નદીની બહાર નીકળી વિશ્વામિત્રી નદીના કાંઠા વિસ્તારોમાં, જ્યાં રહેણાંક વિસ્તાર આવેલો છે, ત્યાં આવી જાય છે. છેલ્લા 24 કલાકમાં લાલબાગ, નિઝામપુરા, ઈએમઈ સહિત 5 અલગ અલગ સ્થળો પરથી વન વિભાગને 5 મગરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને મગરોને પાંજરામાં રાખવામાં આવ્યા છે. હાલ ચોમાસાનો સમય છે અને પ્રજનનના ઈંડાના રક્ષણ માટે વિચલિત થઈ મગર બહાર આવી જાય છે. બીજું કે પહેલા વિશ્વામિત્રીની આસપાસ કાંઠા વિસ્તારોમાં મોટો વિસ્તાર હતો, હવે રહેણાંક માનવ વસ્તી ત્યાં નજીકમાં વધતી જાય છે, જેથી કરીને રહેણાંક વિસ્તારોમાં મગરો આવી જાય છે. વિશ્વામિત્રી નદીમાંથી બહાર નીકળતા મગર જો રહેણાંક વિસ્તારમાં આવી જાય તો તેને હાનિ ન પહોંચાડવી અને તેની આસપાસ ટોળું ન બનાવી તુરંત જ વન વિભાગને જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે. સંસ્થાઓ છે
એનો સહયોગ પણ હતો આ વખતે, તો કામ અમારું ઈઝી બની ગયું હતું. હવે મારી જનતાને અપીલ છે કે આવું કોઈ પણ વન્યપ્રાણી દેખાય તો એને છંછેડો નહીં. લોકો ભેગા થઈ ગયા હોય તો લોકોને કંટ્રોલ કરો, એનિમલને કંટ્રોલ તો એની જાતે થઈ જશે. અને જ્યારે પણ આવું દેખાય ત્યારે તમે વન વિભાગને ફોન કરો. વડોદરા શહેરની મધ્યમાંથી વિશ્વામિત્રી નદી પસાર થાય છે અને વિશ્વામિત્રી નદી એ મગરોનું રહેણાંકનું સ્થાન છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં વડોદરાના જે વિશ્વામિત્રી નદી અને કાંઠા વિસ્તારમાં જે રહેણાંક જે સોસાયટીઝ છે ત્યાંથી 5 અલગ અલગ સ્થળો ઉપરથી મગરો દેખા દેતા વન વિભાગે રેસ્ક્યુ કર્યા છે. અત્યારે અમે લોકો વન વિભાગના કાર્યાલય પર છે. આપ જોઈ રહ્યા છો કે આ તમામ જે 5 મગરો જે નિઝામપુરા લાલબાગ ઈએમઈ સહિતના જે વિસ્તારોમાંથી મળી આવ્યા છે તેમને રેસ્ક્યુ કરીને અત્યારે અહીંયા આગળ પાંજરામાં રાખવામાં આવે છે. ત્યારબાદ તેને નદીમાં છોડી દેવામાં આવશે. પરંતુ ચોમાસાનો સમય છે અને અત્યારે માદા જે ઈંડા ખાસ કરીને મુક્તિ હોય છે તેના પ્રોટેક્શન માટે પણ તેઓ લોકો બહુ જ વિચલિત હોય છે. એટલા માટે તેઓ બહાર નીકળી જાય છે અને રહેણાંક વિસ્તારમાં આવી જાય છે. ત્યારે વન વિભાગે પણ અપીલ કરી છે કે વિશ્વામિત્રી નદીમાંથી જે એક મગરોનું રહેણાંક સ્થાન છે ત્યાંથી જો વસવાટવાળા વિસ્તારમાં જો મગર આવી જાય તો તેના કોઈ ભય કે ગભરાવાની જરૂર નથી, તેની નજીક ના જાય, લોકો ટોળું થઈ અને આવા આ જે પ્રાણી જે છે મગર તેને કોઈ હાનિ ના પહોંચાડે અને વન વિભાગને જે ટોલ ફ્રી નંબર જે છે તે જાણ કરે જેથી વન વિભાગ અને જે સ્વયંસેવી સંસ્થા જે છે પ્રાણી સુરક્ષા સમિતિ એના કાર્યકરો ઘટના સ્થળ પર આવશે અને મગરને રેસ્ક્યુ કરશે. આમ છેલ્લા 24 કલાકમાં વન વિભાગે વડોદરા શહેરના અલગ અલગ રહેણાંક વિસ્તારોમાંથી 5 મગરોને રેસ્ક્યુ કર્યા છે. કેમેરામેન અંકિત ગોનસીકર સાથે ફરીદ ખાન, News18 ગુજરાતી, વડોદરા. આણંદના ઉમરેઠ તાલુકામાં દીપડો દેખાયાની માહિતી સામે આવી છે. અગાઉ ક્યારે આ વિસ્તારમાં દીપડો હોવાની જાણકારી નથી મળી, પરંતુ ઉમરેઠના પ્રગતિ સ્કૂલની પાછળ ખેતરમાં દીપડાના પગલા દેખાતા રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે. રહીશોએ વન વિભાગને ફોટા મોકલી દીપડો દેખાયાની જાણકારી પણ આપી હતી અને વન વિભાગે પગલા દીપડાના જ હોવાનું જણાવ્યું છે. તેમ છતાં હજુ સુધી વન વિભાગ દ્વારા દીપડાને આ વિસ્તારમાં શોધવાની કામગીરી હાથ નથી ધરાઈ, જેના પગલે અહીંના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના શેરપુરા ગામમાં રહેણાંક વિસ્તારમાં ઘૂસેલો દીપડો નાસી છૂટ્યો છે. દીપડો જતા રહેતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ અનુભવ્યો છે. ઘરમાં ઘૂસી ગયેલા દીપડાએ ગામના એક યુવકને ઈજા પણ પહોંચાડી તેના પર હુમલો કર્યો હતો. જે માહિતી મળી રહી છે તે પ્રમાણે વન વિભાગે દીપડાને પકડવા ઘરમાં જાળ અને પાંજરું મૂક્યું. જોકે હવે જાણ થઈ ગઈ છે કે દીપડો ઘરમાંથી જતો રહ્યો છે. આ વાતની જાણ થતાં જ ગ્રામજનોએ રાહત અનુભવી છે. બનાસકાંઠામાં સુઈ ગામ સહિત 6 ગામોમાં તીડે આતંક મચાવ્યો છે. મોટી સંખ્યામાં તીડ દેખાતા ખેડૂતોમાં પાકનું નુકસાન થવાની ભીતિ ફેલાય છે. જોકે તીડ નિયંત્રણ વિભાગે તાત્કાલિક 20 હેક્ટર જમીનમાં તીડનો નાશ કર્યો છે અને દુષ્કાળગ્રસ્ત વિસ્તારના વાવેતરના નુકસાનને બચાવ્યો છે. તો ખેડૂતોને તીડ દેખાય તો તાત્કાલિક તંત્રને જાણ કરવા માટે તીડ નિયંત્રણ વિભાગે અપીલ કરી છે. સાયક્લોન સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં પડશે વરસાદ. વરસાદની આગાહી છે. દાદરાનગર હવેલી દીવ દમણમાં પડશે ભારે વરસાદ. સૌરાષ્ટ્ર કચ્છ ભાવનગર બોટાદમાં પણ સામાન્ય વરસાદ રહેશે. તો વાતાવરણ સામાન્ય રહેતા ધીમી ધારે વરસાદ આવવાની પણ આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે. અભી એક સાયક્લોનિક સર્ક્યુલેશન હૈ જો સાઉથ ગુજરાત રીજન નેબરહુડ મેં હૈ between 3.1 and 5.8 kilometer ASL. In fact, ye cyclonic circulation last 2-3 din mein kafi acha barish de raha hai south gujarat mein, khas karke daman dadra nagar haveli barsad aur navsari. To hum expect karenge kyunki ye aaj bhi hai between 3.1 and 5.8 kilometer ASL, to aaj bhi hum heavy rainfall warning diye hai. જોડાઈ ગયા છે મારી સાથે વિભુ. જણાવશો કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, સિસ્ટમ સક્રિય છે, તેના કારણે આગામી દિવસોમાં વરસાદ આવશે. ક્યાં કેટલો પડશે વરસાદ? વિભુ સાથેનો સંપર્ક અપાયો છે, પરંતુ અમે આપને એ પણ જાણકારી આપી દઈશું કે સાયક્લોન સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદ પડવાનો છે. ત્યારે કયા કયા વિસ્તારોની અંદર મહત્વપૂર્ણ વરસાદ પડશે? દક્ષિણ ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો કેટલાક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ ધીમી ધારે વરસાદ પડવાથી ખેડૂતોમાં પણ ક્યાંક ખુશીની લાગણી જોવા મળશે.
અમદાવાદમાં રહેશે વાદળછાયું વાતાવરણ, ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી, દાદરાનગર હવેલી, દીવ, દમણ, કચ્છ, ભાવનગર, બોટાદ, સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં પડશે વરસાદ. તો અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ધીમી ધારે વરસાદ આવવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સાયક્લોન સિસ્ટમ જે સક્રિય થઈ રહી છે તેના કારણોસર મહારાષ્ટ્રની અંદર ભારે વરસાદ પડશે. ત્યારબાદ મહારાષ્ટ્રથી આવતા સુરત, વડોદરા, વલસાડ, વાપી, ભરૂચ વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. પરંતુ અમદાવાદની અંદર ધીમી ધારે વરસાદ પડે અથવા તો હવામાન વિભાગ દ્વારા એ પણ આગાહી કરાઈ છે કે વાદળછાયું વાતાવરણ સતત 3 દિવસ સુધી રહેશે. વિભુ જોડાય છે મારી સાથે. વિભુ, જણાવશો કયા વિસ્તારમાં કેટલો પડશે વરસાદ? સર્ક્યુલેશનની જે સિસ્ટમ છે તે સક્રિય છે, જેના કારણે જ કહી શકાય કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દાદરાનગર હવેલી, દમણ સહિતના જે વિસ્તારો છે ત્યાં હજુ પણ 3 દિવસ ભારે વરસાદ વરસશે. તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અત્યારથી કહી શકાય કે હજુ પણ ઘણો સારો વરસાદની રાહ કચ્છમાં જોવાઈ રહી છે, પરંતુ હજુ સિસ્ટમ સક્રિય બનશે, બીજી સિસ્ટમ કોઈ સક્રિય બનશે ત્યારબાદ જ સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ. અરવલ્લીના મેશ્વો કેનાલના પુલમાં ગાબડું પડ્યું છે. દેવની મોરીથી વાઘપુર વચ્ચેની કેનાલમાં પુલની અંદર ગાબડું પડ્યું. ગાબડું પડતા વાહન ચાલકો પર જોખમ છે. પુલ તૂટે તો 25 ગામોનો વાહન વ્યવહાર ઠપ થઈ જશે, સંપર્ક પણ તૂટી જશે. હાલમાં જે પરિસ્થિતિ છે, આ બ્રિજ જે આપ જોઈ રહ્યા છો ત્યાં ગાબડું પડ્યું છે. ગાબડું પડતા જ હાલમાં વાહન વ્યવહાર જે છે તે ખોરંભે ચડી શકે તેમ છે. આપ જો રોડની સાઈડની અંદર ગાબડું પડેલું છે. આ રસ્તો ક્યારે પણ બેસી શકે છે અને આ જે રસ્તો છે તે લગભગ 25 ગામોને જોડતો રસ્તો છે. નાનકડું ગાબડું છે પરંતુ જોખમી સાબિત થઈ શકે છે વાહન ચાલકો માટે. ક્યારે પણ અહીંથી વાહન પસાર થાય છે તે સમયે અચાનક જો રસ્તો બેસી ગયો તો અકસ્માત થવાની ભીતિ પણ સેવામાં આવી રહી છે. તો ગીતા રબારીએ કરી પીએમ મોદી સાથે મુલાકાત. પીએમ મોદીએ ગીતા રબારીને આપ્યા આશીર્વાદ. ગીતા રબારી પોતાના બાળપણમાં પણ મોદીને મળી ચૂક્યા છે. પોતાના પીએમએ પ્રોત્સાહન આપ્યું હોવાના સંસ્મરણો તેઓએ વાગોળ્યા. પ્રધાનમંત્રી સાથે ગીતાને મળીને તે વખતે 250 રૂપિયાનું ઇનામ પણ મળ્યું હતું તે વાતને તેઓએ વાગોળી હતી. બહુત અચ્છી રહી, ઉન્હોને મુજે આશીર્વાદ દિયા. ઓર જબ મેં છોટી થી તબ ભી મેં ઉનસે મિલી થી, ઓર તબ મેં સિંગર નહીં થી, મેં છોટી થી મેં સ્કૂલ મેં ગયા થા, તબ સરને મુજે સુના થા ઓર 250 રૂપિયા ઇનામ દિયા થા. તબ ઉન્હોને કહા થા કે આપકી આવાજ બહુત અચ્છી, આપ પ્રેક્ટિસ કરના ઇસમે. તો મેને પ્રેક્ટિસ કી ઓર આજ મેં ગુજરાત કી ટોપ સિંગર હું. અભી મેરા જો સોંગ હે રોણા શેરમાં, ઉસકો 25 કરોડ વ્યૂ પૂરે હો, તો મેં ઉનકા આશીર્વાદ લેને આઈ હું. સમાચારોમાં અત્યારે બસ આટલું. વધુ સમાચારને અપડેટ માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.